નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે મંદિર જન જાગૃત નું કેન્દ્રીય બને. ભારત વર્ષમાં લગભગ 10 લાખ મંદિરો છે, જેમાં પૂજારી નિમાયેલા છે અને નિયમિત રીતે સેવા પૂજા વ્યવસ્થા થાય છે. તેમાં સેંકડો મંદિરો એવા છે જેમાં દર્જન જેટલા કર્મચારીઓ વિવિધ પ્રયોજનો માટે રહે છે. પરંતુ આપણે ન્યૂનતમ સરેરાશ કાઢવા માટે એમ માની લઈએ કે દરેક મંદિરમાં એક કર્મચારીની નિમણૂક થયેલી છે. તેમ છતાં હજારો મંદિર એવા છે કે તેનું ભોગ પ્રસાદ ઉત્કૃષ્ટ સરકાર સફાઈ રોશની મરામત વગેરેનું ખર્ચ મહિને લાખો રૂપિયાનું છે. આટલી વિશાળ જનશક્તિ અને આટલી વિશાળ ધન શક્તિનો જો રાષ્ટ્રીય પુનરુત્થાનમાં યોગ્ય ઉપયોગ થાય તો તેનું પરિણામ જાદુ જેવું હોઈ શકે. સામાજિક કુરિવાજોએ આપણને નૈતિક દ્રષ્ટિએ ખોખલા દેવાળિયા બનાવી દીધા છે. સ્વાસ્થ્ય કથરી રહ્યું છે, ભાવનાઓમાં નથી ઉલ્લાસ, નથી ઉત્સાહ. આર્થિક આડંબરોની જાળ જંજાળની જેમ ફેલાતો જઈ રહ્યો છે, પણ ધાર્મિક કર્તવ્યો પ્રત્યે વિરક્ત દિવસે દિવસે વધી રહી છે. આપણી માનસિક સ્થિતિ જ નહીં, સામાજિક સ્થિતિ પણ બધી બાજુથી જર્જરિત થઈ રહી છે. તેનો સુધારો કરવામાં અને પુનર્નિર્માણમાં મંદિરોમાં લાગેલી વિશાળ જનશક્તિને જો સુનિયોજિત કરી શકાય તો આપણો કાયાકલ્પ જ થઈ શકે છે. ભૌતિક વિકાસની યોજનાઓ સરકાર બનાવે એક કામ એનું છે, પરંતુ માનસિક અને ભાવનાત્મક નિર્માણ તો ધર્મતંત્રના માધ્યમથી જ થઈ શકે છે. જ્યારે લોકો ભાવનાત્મક દ્રષ્ટિએ પરિકૃષ્ટ થતા હશે ત્યારે જ ભૌતિક વિકાસ પૂર્ણ થશે. મંદિરના નિર્માણનો મુખ્ય ઉદ્દેશ જનમાનસમાં ધાર્મિકતાની નિષ્ઠા જમાવવામાં અને વધારવામાં યોગદાન આપવાનો જ હતો. ઈશ્વર ભક્તિનો મતલબ પોતાની અંદર રહેલા કુવિચારો અને કુકર્મનો, દુર્ભાવનાઓ અને દુષ્ટ પ્રવૃત્તિનો શમન કરવાનો છે. એ જેટલું વધે છે તેટલું જ આપણું આત્મિક સ્તર વધે છે અને આ વધારાના પ્રમાણમાં જ ઈશ્વરની નજીક પહોંચી શકવાનું સંભવ બને છે. સદગુણી, સુસંસ્કૃત, સુવિકસિત, વ્યવસ્થિત હોવું એ જ ઈશ્વરની કૃપા અનુકંપાનું એકમાત્ર ચિહ્ન છે. મંદિર એક પ્રકારની ધર્મશાળા છે. જેવી રીતે આજકાલ સભા સંસ્થાઓ બને છે, ફાળો ભેગો થાય છે, પદાધિકારી પસંદ કરાય છે, ઝઘડાઓ થાય છે, ધન અને પદનો લાભ લેવાના સંઘર્ષ ઊભા થાય છે અને અંતે બીજાના ઉદ્ધાર કરવા માટે બની હતી એ સંસ્થાઓ પોતે જ દયનીય દુર્દશામાં જઈ પહોંચે છે. દૂરદર્શી ઋષિઓએ આ સંભાવનાની ખબર હતી, એટલે તેમણે ધર્મ સંસ્થાઓને મંદિરનું રૂપ આપી દીધું, ભગવાનની પ્રતિમાની સ્થાપના કરી. સંસ્થાના સંચાલક કોઈ વ્યક્તિને નહીં પણ ભગવાન જ બનાવ્યા. તેમના નિવાસ સ્થળ પર સુંદર ઇમારત હતી. આ ધર્મ સંસ્થાના કાર્યક્રમ ને નિયમિત રીતે ચલાવવા માટે પૂજારી અને મહંતોની નિમણૂક કરવામાં આવી. અર્થવ્યવસ્થાનો એવો ક્રમ બનાવવામાં આવ્યો કે આ ધર્મ સંસ્થાઓના કાર્યકર્તાઓના નિર્વાહની ક્રમ ખરે બરાબર ચાલતો રહે, તેમના સ્વાભિમાનને કોઈ પણ રીતે ઠેસ ન પહોંચે. ભગવાનના ભોગે ભોજન, જલપાન, રાત્રે દૂધની વ્યવસ્થા કરવામાં આવી, જેથી એ નિયમિત અને એ સંસ્થાના કાર્યકર્તાઓને નિયમિત સમયે સુસંતુલિત આહાર મળતો રહે અને તેઓ પોતાનું શરીર સ્વસ્થ રાખતા રહીને નિયમિત જવાબદારીને યોગ્ય રીતે નિભાવતા રહી શકે. જે દક્ષિણાને પૂજાઓ ચઢાવવામાં આવે તે ભગવાનના ચરણોમાં રાખવામાં આવે, તેનાથી કાર્યકર્તાઓનો આવશ્યક નિર્વાહ ખર્ચનો ક્રમ બરાબર ચાલતો રહે. આપના એમ ન સમજે કે અમે કાર્યકર્તાઓને આપીને તેમના પર ઉપકાર કર્યો અને કાર્યકર્તા એવું ન અનુભવે કે તેમને બીજાના આધારે રહેવું પડે છે. દાતાઓને અહંકાર અને લેનારને દીનતાનો ભાવ ઉત્પન્ન થવા ન પામે એટલા માટે ભગવાનને માધ્યમ બનાવીને તેમના નિમિત્તે કાર્યકર્તાઓને નિર્વાહની ઉચિત અને સ્થાયી વ્યવસ્થા કરવી તે યોગ્ય અને દૂરદર્શિતાપૂર્ણ જ હતું. એ સ્પષ્ટ છે કે ભગવાન કોઈના દ્વાર આપવા આવેલા રોટી કપડાના ઈચ્છુક નથી. તેઓ પોતે આ વસ્તુના ઉત્પાદક છે અને
મનુષ્યને આપે છે. આવી સ્થિતિઓમાં એ વસ્તુ તેમની પ્રસન્નતા અપ્રસન્નતા આપનારી નથી બની શકતી. ભગવાન તો ભાવનાના ભૂખ્યા રહે છે. તેમની પ્રસન્નતાનું કારણ મનુષ્યની સત્પ્રવૃત્તિઓ જ હોઈ શકે છે. આરતી સ્તુતિ વગેરે જોઈ સાંભળીને પણ તેઓ કોઈની સાથે પક્ષપાત કે કૃપા કરવા તત્પર થઈ શકતા નથી. તેમની સામે તો મનુષ્યના સત્કર્મ અને દુષ્કર્મ જ વિચારણીય હોય છે. તેઓ તેના આધારે જ કોઈને ભક્ત અભક્ત આસ્તિક નાસ્તિક માને છે. પૂજા ઉપકરણ તો એટલા માટે બનાવવામાં આવ્યા છે કે તેમાં નિયમિત મનુષ્ય પોતાનું તથા ઈશ્વરનું સ્વરૂપ અને સંબંધને સમજતો રહે. પદ ભ્રષ્ટ ન થતા કર્તવ્ય પથ પર દ્રઢતાપૂર્વક આરૂઢ રહે. આવી સ્થિતિમાં મંદિર વિના પૂજા અનુષ્ઠાન વિના પણ મનુષ્ય પોતાના સચિતતા અને સદભાવનાના આધારે ઈશ્વર પ્રાપ્તિનો અધિકારી બની શકે છે. પ્રાચીન કાળમાં મંદિરોમાં ફક્ત દેવ પૂજન જ નહોતું થતું, પણ જન કલ્યાણ માટે આવશ્યક એવી સમસ્ત રચનાત્મક પ્રવૃત્તિઓ પણ ત્યાં થતી હતી. મંદિરો એક પ્રકાશ સ્તંભ જેવું હતું. સમર્થ ગુરુ રામદાસે આખા મહારાષ્ટ્રમાં લગભગ 800 હનુમાન મંદિરોની સ્થાપના કરી હતી અને તેના માધ્યમથી છત્રપતિ શિવાજીની સેના માટે ખાદ્ય સામગ્રી અને સૈનિકોની આવશ્યકતા પૂરી કરવામાં આવી હતી. એ મંદિરોમાં સેવા પૂજા કરનારા મહંત પૂજારીઓ વાસ્તવમાં સમર્થ ગુરુની ધર્મ સેનાના સૈનિક જ હતા. તેઓ હનુમાનજીના પૂજન વંદન આરતી પ્રસાદની વ્યવસ્થા કરતા હતા, પરંતુ સાથે એ પણ જાણતા હતા કે અધર્મનો નાશ અને ધર્મની રક્ષા માટે પોતાનું સર્વસ્વ હોમી દેનાર અંજની કુમારની કૃપા કેવળ તેમને જ મળશે જે તેમના આદર્શોને અપનાવશે. પ્રત્યક્ષ પૂજારી પ્રત્યેક હનુમાન ભક્ત એ દિવસોમાં હનુમાનના અનુનાયીઓ બનવા માટે અને અસુરતાને શાસકને ઉખાડીને ફેંકી દેવા લાગેલો હતો. ગુરુ ગોવિંદસિંહે શીખ સંપ્રદાયના ગુરુદ્વારાઓને સૈનિક છાવણીઓના રૂપમાં પરિષ્કૃત કર્યા હતા. ત્યાં કીર્તન પાઠ પૂજન આરતી પ્રસાદ બધું જ થતું હતું. સાથોસાથ એ ઉદ્દેશ પ્રત્યે શીખના મગજમાં ભરેલો હતો કે તેમણે અનિત વિરોધ સંઘર્ષ કરવાનો છે. આસુરી નૃશંસતાને પરાસ્ત કરીને ધર્મ રાજ્યની સ્થાપના કરવાની છે. સામાજિક જીવન જેટલું આજે કલુષિત છે એટલું જ પહેલા ક્યારેય નહોતું. સેવા સહયોગ ઉદારતા ભાઈચારો અને નિસ્વાર્થ પ્રેમની પ્રવૃત્તિ ખતમ થતી જઈ રહી છે. આપણે આપણને સભ્ય કહીએ છીએ, પણ વાસ્તવમાં અવાસ્તવિક આદર્શોને અપનાવીને અસભ્યતા તરફ ઝડપથી જઈ રહ્યા છીએ. મંદિરોએ હવે જન જાગૃતિના નવનિર્માણનું પ્રયોજન આગળ આવીને પૂરું કરવું જોઈએ. ધર્મ અને સંસ્કૃતિના પુનર્જાગરણનું કેન્દ્ર મંદિરને બનાવવું જોઈએ. નાની નાની રચનાત્મક પ્રવૃત્તિઓ પ્રત્યે મંદિરમાં બહુ સહેલાઈથી ચલાવી શકાય છે. કોઢ પાઠશાળાઓ ત્યાં ચલાવી એ જરા પણ મુશ્કેલી નથી. પ્રત્યક્ષ મંદિરમાં એક પુસ્તકાલય સહેલાઈથી ચાલી શકે છે. તેના માટે ત્યાં જગ્યાની ખોટ છે જ નહીં. જ્યાં ખોટ હોય ત્યાં એકાદ બે છાંદલીઓની વ્યવસ્થા સરળતાથી થઈ શકે છે. ઉત્તમ પ્રેરણાપ્રદ જીવન વિકાસમાં સહાયતા કરનાર પુસ્તકો જ ત્યાં રહે છે. એ પુસ્તકાલયના ભલેને થોડા જ પુસ્તકો હોય, પણ હોય બધા જ પસંદ કરેલા એક એક ટીચડિયાતા પ્રેરણાપ્રદ સમસ્યા ઉકેલતા વિચારો વાળા મનસ્વી લોકો બધું જ કરી શકે છે. તેઓ ઘેરે ઘેરે જઈને સત સાહિત્યની મહત્તા સમજાવીને લોકોની ખુશામત કરીને વિનમણી કરીને નાના નાની પ્રેરણાદ પદ પુસ્તકો આપવા રહે, પાછા લાવતા રહે અને તેમના વિષયની ચર્ચા કરતા રહે તો ધીરે ધીરે લોકોને આનો શોખ જાગે છે. બની શકે તો કે 100 જગ્યાએ પ્રયત્ન કરવો યથી 20 જગ્યાએ સફળતા મળે, પણ તેમને આ શોખ લાગી ગયો તો સમજો કે તેમના કલ્યાણનો પથ પ્રસ્થ થઈ ગયો. મંદિરોમાં જ્યાં પ્રતિમા પૂજનની વ્યવસ્થા રહે ત્યાં ભાવ પૂજન વ્યવસ્થા કરીને પુસ્તકાલયના માધ્યમથી પણ જ્ઞાનરૂપ પરમેશ્વરની આરાધનાની વ્યવસ્થા કરવી જોઈએ. આ આરાધના કરનાર પણ ઈશ્વરની કૃપાનો પોતાના અંતકરણના પરિવર્તન રૂપે પ્રત્યક્ષ અનુભવ કરતા રહે છે.
પુસ્તકાલયનો સ્થાપના એક રીતે દેવ પ્રતિમાઓથી સ્થાપના છે અને સદવિચારોમાં રસ ઉત્પન્ન કરવો એ ઈશ્વર ભક્તિ અપનાવવાનું જ એક ઉપયોગી માધ્યમ છે. યોગાસન, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, રેલ જેવી નાની નાની શારીરિક ઉત્સાહની ક્રિયાઓ સહેલાઈથી ચાલી શકે છે. પ્રાકૃતિક ચિકિત્સા બહુ સરળ છે. તેના સિદ્ધાંતો, જાણકારી તથા ચિકિત્સાની રીત બહુ સહેલાઈથી શીખી શકાય છે. ટબ વગેરે સાધનો પણ ખાસ મોંઘા નથી હોતા, એટલે તેની વ્યવસ્થા કરી શકવાનું કોઈના માટે મુશ્કેલ નથી. બસ થોડાક રસ લેવાની અને થોડીક મહેનત કરવીની જરૂર છે. પૂજારી અથવા બીજી કોઈ સેવાભાવી વ્યક્તિ 2-3 કલાકનો સમય આના માટે ફાળવે તો જોત જોતામાં એક નાનું નિઃશુલ્ક પ્રાકૃતિક ચિકિત્સાલય ચાલી શકે છે. ચિકિત્સા કરતી વખતે રોગી આરોગ્ય શાસ્ત્રના સિદ્ધાંતો શીખતો સાંભળતો પણ રહી શકે અને જો તે તેને અપનાવવા તૈયાર થઈ જાય તો તે બીમારીઓથી છૂટશે જ, પરંતુ ભવિષ્યમાં પણ ક્યારેય બીમાર ન પડવાનો લાભ લઈ જશે. ભાવનાઓના વિકાસમાં સંગીતનું મહત્વનું પૂર્ણ સ્થાન છે. અંતકરણમાં ભાવ તરંગ લહેરાવવાનું, દેવાનું અને તેને કોઈ પણ દિશામાં પ્રોત્સાહિત કરી દેવાનું સંગીત દ્વારા સંભવ છે. આબાદ વૃદ્ધ સૌ કોઈ સંગીત પસંદ કરે છે. કઠોર મનોવૃત્તિ વાળી વ્યક્તિ પણ તેના દ્વારા કંઈક ને કંઈક પ્રભાવિત થાય છે. આવશ્યકતા એ વાતની છે કે સંગીતની ધારાને એવા વળાંક આપવામાં આવે છે કે તે આજના વિકૃત સ્વરૂપને બદલીને સર્જનાત્મક ઉદ્દેશ પૂરો કરી શકે. લોકોને પતનની મુખ કરીને ઉત્થાન તરફ તરંગિત કરી શકે. કથા, પ્રવચન ધાર્મિક આધાર પર જ થાય છે. તેનો કલેવર ધાર્મિક રહે પણ ઉદ્દેશ જીવન નિર્માણ અને સમાજ નિર્માણમાં જ રહેવાનો જોઈએ. જે વિકૃતિઓને દુષ્પ્રવૃત્તિઓમાં આજે આખો સમાજ, જ્યારે આખો માનવ સમાજ ડૂબેલો પડેલો છે, તેની વિરુદ્ધ ઋણા વિરોધ અને સંઘર્ષ ઉત્પન્ન કરવાના બીજે આ કથામાં રહેવાનો જોઈએ. જ્યાં ગતિશીલતા છે ત્યાં જીવન છે. ધાર્મિકતાને જીવિત રાખવી હોય તો મંદિરોને પણ જીવિત રાખવા જોઈએ. જો મંદિરો દ્વારા લોક સેવાની પ્રવૃત્તિઓને વધારવામાં આવતી રહે તો તેનાથી તેમનું ગૌરવ વધશે. સેવાભાવથી મૂળ જામે છે, કપાતો નથી એ વિશ્વાસ રાખવો જોઈએ. મંદિરોનો સદુપયોગ થવા લાગવો, તેમાં રચનાત્મક પ્રવૃત્તિઓનો શુભારંભ થવો, તે ભારતીય ધર્મ અને રાષ્ટ્ર માટે એક ખૂબ જ આશાજનક સૌભાગ્ય હશે. તેના માટે પણ આપણે સૌએ ભરપૂર પ્રયત્ન કરવા જોઈએ. જય ગુરુદેવ.